हेलो एवरीवन, वेलकम टू स्टार एजुकेशन यूट्यूब चैनल। स्टार एजुकेशन यूट्यूब चैनल में आप सबनों खूब खूब स्वागत है। आज में जो वीडियो है यहाँ आप चर्चा करशू 3 एप्रिल तमाम महत्वना करंट अफेर। टेलिग्राम चैनल में जोड़ाई सको, मात्र स्टार एजुकेशन लखी टेलिग्राम में सर्च करशो एट आ प्रकार टेलिग्राम चैनल मिली जैसे। बाकी व्हाट्सएप ग्रुप में जोड़व हो तो 5 नवा व्हाट्सएप ग्रुप की लिंक डिस्क्रिप्शन में है, कोईपण एक व्हाट्सएप ग्रुप में जोड़ाई सको। सौथी पहला 5 क्वेश्चन तमारा माटे जेनो जवाब आप सबे आपवानो छे कमेंट नी अंदर। तो एमां सौथी पहेलो क्वेश्चन एवो छे के राजेश वैष्णव छे एमने कया देश में भारत ना नवा राजदूत तरीके नियुक्त करवामां आवेला छे, विश्व चकली दिवस एनो विषय शुं हतो। त्यारबाद क्वेश्चन छे के राम स्वरूप शर्मा एमनुं रहस्यमय रीते निधन थयेलुं, तेओ कया राज्यमांथी लोकसभाना सांसद हता। एना पछीनो क्वेश्चन छे के मार्च 2021 दरमियान छे आंतरराष्ट्रीय सौर गठबंधननी अंदर કયો દેશ છે જેણે જોડાવા માટે કરાર કરેલા છે। અને લાસ્ટ ક્વેશ્ચન છે કે આંતરરાષ્ટ્રીય નવરોજ દિવસ છે એની ઉજવણી ક્યારે કરવામાં આવે છે। ટોટલ 5 ક્વેશ્ચન છે, આન્સર કોમેન્ટમાં લખવાના છે, વિડીયોના એન્ડમાં તમને 5 ક્વેશ્ચનનો આન્સર મળી જશે। આ સિવાય હાલમાં આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની મંથલી ઈ મેગેઝિન આપણે આ વખતે પહેલી વખત લોન્ચ કરી છે। વીકલી ઈ મેગેઝિન તો આપણી ડેઇલી આવ્યા જ કરતી હોય છે દર અઠવાડિયે, પરંતુ મંથલી ઈ મેગેઝિન આપણે પહેલી વખત આ વર્ષે લોન્ચ કરી છે। તો प्राइस एनी 20 रुपीज छे। डिस्क्रिप्शन में तमने मंथली ई मेगेजीन 2021 ने लिंक मिली जैसे, त्यांथी छे तमने आ त्रणे त्रण ई मेगेजीन माटेनी अलग अलग लिंक सेपरेट मिली जैसे। तो 20 रुपीज प्राइस छे अने एप्रोक्सिमेटली 130 थी वधारे पाना छे दरेक ई मेगेजीननी अंदर। तो ऑर्डर करी सको छो, सैम्पल पीडीएफ पण वेबसाइटनी अंदर आपेली छे, तो इच्छा होय लेवानी तो ઓર્ડર કરી શકો છો। 24 કલાકની અંદર છે, પીડીએફ સ્વરૂપે ઈ મેગેઝિન છે, તમારા ઈમેલ આઈડીમાં મળી જશે। ચલો શરૂ કરીએ હવે આજનો વિડીયો 3 એપ્રિલના તમામ મહત્વના કરંટ અફેર। તો સૌથી પહેલો ક્વેશ્ચન કે સ્લોવાકિયાના નવા પ્રધાનમંત્રી તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો હાલમાં જ સ્લોવાકિયા છે ત્યાં નવા પ્રધાનમંત્રી નિમણૂક થઈ છે એડવર્ડ હેગર। તો આન્સર આવશે ઓપ્શન બી, એડવર્ડ હેગર। તો સ્લોવાકિયાના નવા પ્રધાનમંત્રી તરીકે એડવર્ડ હેગર છે એમની નિયુક્તિ કરવામાં આવેલી છે। પહેલા હતા ઇગોર માર્ટોવિક, ત્યાંના પ્રધાનમંત્રી પદ ઉપરથી એમણે રાજીનામું આપેલું અને હવે નવા પ્રધાનમંત્રી બની ગયા છે એડવર્ડ હેગર। ઓકે, બાકી સ્લોવાકિયાની વાત કરું તો યુરોપનો એક દેશ છે, રાજધાની એની બ્રિટિશ લવા છે અને ચલણ છે ત્યાંનું યુરો। મોસ્ટલી યુરોપના જેટલા પણ કન્ટ્રી છે એનું ચલણ છે એ યુરો જ હોય છે, એકાદ બે દેશને બાદ કરતા। તાજેતરમાં નીતિ આયોગ દ્વારા છે કુલ કેટલી સહકારી સરકારી બેન્કો છે એને નિજીકરણ યોજનામાંથી બહાર રાખવામાં આવી છે? તો ટોટલ 6 સરકારી બેન્કો છે જેને નીતિ આયોગની જે નિજીકરણ યોજના છે એમાંથી બહાર રાખવામાં આવી છે। તો આન્સર આવશે 6 ઓપ્શન સી। તો હાલમાં જ 6 સહકારી બેન્કો દ્વારા છે નિજીકરણ યોજના છે એને 6 સહકારી બેન્કોને આમાંથી દૂર રાખવામાં આવી છે। હવે ક્વેશ્ચન આમાંથી ખાલી એવો ન પૂછાય કે કુલ કેટલી સહકારી બેન્કો છે આમાંથી દૂર રાખવામાં આવી, પ્રશ્ન એમ પણ પૂછાય કે આ 6 સરકારી બેન્કો છે એને દૂર રાખવામાં આવી તો એમાં નીચેનામાંથી કઈ બેન્કનો સમાવેશ થાય છે અથવા તો કઈ બેન્કનો સમાવેશ થતો નથી, ક્વેશ્ચન આવી રીતે પણ નીકળે। તો એ માટે આપણે બધી બેન્કોના નામ યાદ રાખવા પડે કે આ 6 માંથી કઈ બેન્કનો સમાવેશ નથી કરતા આમાં। તો એમાં એક તો છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેને આમાંથી બહાર કાઢવામાં આવી છે, ત્યારબાદ બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક, કેનેરા બેંક અને ઇન્ડિયન બેંક, મોસ્ટલી જેટલી પણ મોટી મોટી બેંકો છે એને આ નીતિ આયોગની નિજીકરણ યોજના છે એમાંથી બહાર રાખવામાં આવી છે, બરાબર? તો આન્સર આવશે 6 અને 6 બેંકના નામ તમારી સામે છે। બાકી નીતિ આયોગ વિશે વાત આવી છે તો નીતિ આયોગ વિશે પણ થોડીક ચર્ચા કરી લઈએ। નીતિ આયોગનું પૂરું નામ થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા। નીતિ આયોગના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે, વડાપ્રધાન છે આપણા નરેન્દ્રભાઈ મોદી, તો એ નીતિ આયોગના અધ્યક્ષ છે। નીતિ આયોગના સીઓ છે અમિતાભ કાંત અને નીતિ આયોગની સ્થાપના તિથિ 1 જાન્યુઆરી 2015 રોજ। ચલો પ્રશ્ન એક તમારા માટે કે નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? ઉપાધ્યક્ષ નીતિ આયોગના કોણ છે એનો આન્સર આપવાનો છે તમારે કોમેન્ટની અંદર। તાજેતરમાં શોધાયેલ હેમિયન્ડ્રસ જેન્સ જેસિન્ડા એ નીચેનામાંથી શેની એક પ્રજાતિ છે? તો હેમિયન્ડ્રસ જેસિન્ડા છે એ એક ક્રિકેટની પ્રજાતિ છે। હવે જો આ પ્રશ્ન પૂછાય ને
बराबर के नीचेनामांथी शेनी प्रजाति छे अथवा तो कया जीवजंतु अथवा तो कया प्राणीनी प्रजाति छे आवो प्रश्न पूछेलो होय मोस्टली बधा एम माने के आ क्रिकेट तो एक रमत हशे बराबर, परंतु ध्यान राखजो एक जीवजंतु छे एने पण क्रिकेट कहेवाय छे बराबर। तो आंसर आवशे ऑप्शन सी, तो आ जे जीवजंतु छे એને કહેવાય છે ક્રિકેટ બરાબર। તો મોસ્ટલી બધા જીપીએસસીમાં મોસ્ટલી આવા જ પ્રશ્ન પૂછતા હોય છે કે જેની આન્સર છે એની તમે કલ્પના જ ના કરી હોય કે આ આન્સર તરીકે આવે, વાંચેલું હોય તો જ ખબર પડે તમને, અટ્ટે ગટ્ટે લખવા જાઓ તો એ પ્રશ્ન તમારો ખોટો જ પડે જીપીએસસીની અંદર। તો હેમિયન ડ્રસ જેસિન્ડા છે બરાબર, એ ક્રિકેટની એક નવી જ પ્રજાતિ છે, ક્રિકેટ છે એક પ્રકારનો, આ તમે ઇમેજમાં જોશો એવું એક જીવજંતુ છે ઓકે। અને ક્યાંથી મળી આવેલું છે આ, ન્યૂઝીલેન્ડમાંથી મળી આવેલું છે, ક્યાંથી મળેલું છે ન્યૂઝીલેન્ડમાંથી। તો ન્યૂઝીલેન્ડના જે પ્રધાનમંત્રી છે જેસિન્ડા આર્ડન એમના નામ ઉપરથી આ જીવજંતુને નામ આપવામાં આવેલું છે, તમે જોઈ શકો છો પાછળ જેસિન્ડા લાગે છે ને, તો એના નામ ઉપરથી છે એને આ નામ આપવામાં આવેલું છે, જેસિન્ડા આર્ડન ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી છે બરાબર। બાકી ન્યૂઝીલેન્ડની રાજધાની છે એમ્સ્ટરડેમ છે તે પણ યાદ રાખજો। ત્યારબાદ ક્વેશ્ચન છે તાજેતરમાં 51માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી છે કોને સન્માનિત કરવામાં આવેલું છે, તો 51માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ છે જાહેર થઈ ગયો છે, આ આપવામાં આવેલો છે રજનીકાંતને, તો આન્સર આવશે ઓપ્શન ડી। હાલમાં જ ફિલ્મફેરની અંદર છે ઇરફાન ખાન છે એને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલો છે, તો એ પણ યાદ રાખી લેજો સાથે સાથે, ઇરફાન ખાન લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે, અને રજનીકાંતને આપવામાં આવ્યો છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, કેટલામો છે 51મો। હવે તમે વિકિપીડિયાની અંદર જોશો ને તો 67મો દેખાડતા હશે, એ ખોટું છે એ ખાસ કહી દઉં તમને બરાબર। અત્યારે તમે PIBનો આર્ટિકલ જોજો, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોનો બરાબર, જે ઓફિશિયલ ગવર્મેન્ટ આર્ટિકલ કહેવાય PIB એટલે બરાબર, તો એમાં 51મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ લખેલો છે, તો એપ્રિલ 2021 દરમિયાન છે 51મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે જાહેર કરવામાં આવેલો છે। હવે આ દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે એ આપવામાં આવેલો છે રજનીકાંતને, આપ સૌ રજનીકાંત એક્ટરથી વાકેફ હશો જ, તે તમિલ ભાષાના એક્ટર છે, મોસ્ટલી ઘણી બધી હિન્દી ફિલ્મોમાં પણ એમણે કામ કરેલું છે, અને મોસ્ટલી એ તમિલ ભાષાના એક્ટર છે રજનીકાંત, જોક્સ પણ ઘણા બધા સાંભળેલા જ હશે બધાએ। તો પદ્મભૂષણ એમને મળેલો હતો 2000ના, અને પદ્મવિભૂષણ એવોર્ડ એમને મળેલો છે 2016ના રોજ, તો પદ્મભૂષણ પદ્મવિભૂષણ એવોર્ડ પણ યાદ રાખજો, કેમ કે જીપીએસસીમાં જ્યારે પ્રશ્ન આવશે ત્યારે વાક્ય 3 આપેલા હશે, ફક્ત એક ફક્ત 2માં કામ લાગશે આવા બધા વાક્યો, બધું જેટલું જાણતા હશો એટલું વધારે કામ લાગશે। હવે આ જે દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે એ આમને કોઈ પણ વ્યક્તિને નથી આપી દેતા, એના માટે છે 5 સભ્યોની એક જ્યુરી એટલે કે એક સમિતિ બનાવવામાં આવે। હવે આ સમિતિમાં કોણ કોણ હતું કે જેમણે આ રજનીકાંતનું નામ સિલેક્ટ કરેલું, તો એમાં એક તો આશા ભોસલેજી હતા, ત્યારબાદ મોહનલાલ હતા, વિશ્વજીત ચેટર્જી હતા, શંકર માધવન હતા અને સુભાષ ખાઈ, તો એટલા વ્યક્તિઓ છે આ જ્યુરીની અંદર સામેલ હતા જેમણે આ રજનીકાંતનું નામ સજેસ્ટ કરેલું દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવા માટે। અને 2019નો જે દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે બરાબર, એ આ વખતે આપવામાં આવ્યો છે રજનીકાંતને, જો ખાસ યાદ રાખજો કયા વર્ષ માટે આપવામાં, છેલ્લો જે જાહેર થયો હતો એ 2018 માટે જાહેર થયો હતો, ત્યારબાદ અત્યારે 2019 માટેનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે એપ્રિલ 2021 દરમિયાન જાહેર થયો છે, એટલે 2 વર્ષ બાદ અત્યારે 2019નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે જાહેર કરેલો બરાબર। તો કયા વર્ષ માટે આપવામાં આવ્યો એ ખાસ યાદ રાખજો, છેલ્લે 2018નો 50મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળેલો અમિતાભ બચ્ચનને। ત્યારબાદ વાત કરું તો સૌથી પહેલો ક્યારે મળેલો, સૌથી પહેલો મળેલો 1969ની અંદર, ક્યારે 1969ની અંદર છે સૌથી પહેલો દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવેલો, અને કોને આપવામાં આવેલો, દેવિકા રાનીને, કોને, દેવિકા રાનીને, અને દાદા સાહેબ ફાળકે એવોર્ડના ઇનામ રૂપે શું આપવામાં આવે, તો કે એક સ્વર્ણ કમળ આપવામાં આવે અને 10 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવે, તો એટલી બાબતો આમાંથી યાદ રાખવાની। ત્યારબાદ ક્વેશ્ચન છે કે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એમને નાગરિકોને પ્રતિનિધિ ચૂંટવા માટે 4C ઉપર ધ્યાન આપવાનું કહેલું, તેમાં નીચેનામાંથી કયા C નો સમાવેશ થતો નથી, 4C વિશે ઉલ્લેખ કરેલો પ્રતિનિધિ ચૂંટવા માટે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને, એમાં કેરેક્ટર આવે, કંડક્ટ આવે, કેપેસિટી આવે, સિટીઝન ના આવે, તો સિટીઝનની જગ્યાએ શું આવે, તો કેરેક્ટર, કંડક્ટ, કેલિબ્રી અને કેપેસિટી,
તો કુલ આ ચાર સીની વાત કરેલ છે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ નાગરિકોને પોતાના પ્રતિનિધિ ચૂંટવા માટે. તો ચારે ચાર સીના નામ યાદ રાખશું આપણે, બરાબર. અને આની સાથે સાથે તે આ જ ઇવેન્ટની અંદર છે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ છે એક સેવાનિવૃત્ત અધિકારી ડૉક્ટર શૈલેન્દ્ર જોશી એમની એક બુક રિલીઝ કરી જેનું નામ છે સુપારી પાલના, બરાબર. સુપરી પાલના કે એવું કંઈક નામ છે, બરાબર. સુપરી પાલના આ પ્રકારની એક બુક છે જેનું વિમોચન કરેલું ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ. સેવાનિવૃત્ત અધિકારી છે જેમની આ બુક છે. ઓકે, હવે વાત કરશું ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝની અંદર છે સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. તાજેતરમાં આયુષ મંત્રાલયે આયુર્વેદ પર્વની ઉજવણી કરવા માટે કોની સાથે ભાગીદારી કરી છે? તો આયુષ મંત્રાલય છે એણે આયુષ પર્વની ઉજવણી કરવા માટે છે વિનોબા સેવા પ્રતિષ્ઠાન સાથે ભાગીદારી કરી છે. આયુષ મંત્રાલયના મંત્રી અત્યારે કોણ છે? હવે અત્યારે છે શ્રીપદ યસો નાયક. થોડાક સમય માટે એમનો એક્સિડન્ટ થયો હતો તો કિરણ રિજિજુની નિમણૂક કરવામાં આવી હતી આયુષ મંત્રાલયના મંત્રી તરીકે, પરંતુ ફરી પાછા છે હવે શ્રીપદ યસો નાયક છે. આયુષ મંત્રાલયના મંત્રીનો પદભાર સંભાળી લીધો છે. તો અત્યારે હવે પૂછે કદાચ તો આયુષ મંત્રાલયના મંત્રી કોણ છે? શ્રીપદ નાયક, બરાબર. પહેલાં તમને કીધેલું હતું કે થોડાક સમય માટે એમનો એક્સિડન્ટ થયો હતો તો ત્યારે કિરણ રિજિજુની નિમણૂક કરવામાં આવેલી હતી, પરંતુ હવે એમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવેલા છે અને હવે તેઓ ઠીક છે. તો હવે એમણે પદભાર સંભાળી લીધો છે. તાજેતરમાં SBIએ કયા દેશ સાથે $1 billion લોન માટે એગ્રીમેન્ટ કરેલા છે? તો જાપાન સાથે $1 billion લોન માટેના કરાર કરેલા છે SBI. તો આન્સર આવશે SBI. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા સંગઠન દ્વારા છે પ્રોજેક્ટ રીહબ શરૂ કરવામાં આવ્યો છે? તો KVIC દ્વારા છે પ્રોજેક્ટ રીહબ શરૂ કરવામાં આવ્યો છે. હાથી છે, બરાબર, એ જંગલોની બહારના વિસ્તારમાં ના આવી જાય, કોઈ ગામની અંદર ના ઘૂસી જાય, તો એ માટેનો આખો એક પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ રીહબ. ઓકે, અને હાથીની વાત કરી છે તો હાથી છે એ ઝારખંડ, કેરળ અને કર્ણાટકનું રાજ્ય પ્રાણી પણ છે, તો એ પણ યાદ રાખજો. અને આ રીહબનું પૂરું નામ શું એવો પણ મગજમાં પ્રશ્ન થઈ ગયો હશે તો એ પણ કહી દઉં તમને કે રિડ્યુસિંગ એલિફન્ટ હ્યુમન એટેક યુઝિંગ બીસ. ફરી એક વખત, રિડ્યુસિંગ એલિફન્ટ હ્યુમન એટેક યુઝિંગ બીસ, તો આ એનું પૂરું નામ છે, ખાસ યાદ રાખજો, બરાબર. તાજેતરમાં ઇન્ટર પાર્લામેન્ટરી યુનિટના અધ્યક્ષ કોણ બનેલું છે? તો ઇન્ટર પાર્લામેન્ટરી યુનિટ IPU એના અધ્યક્ષ બનેલા છે ડુઆર્ટે પાચેકો. તાજેતરમાં કેન્દ્ર સરકારે કઈ પૌરાણિક નદીના અધ્યયન માટે છે એક સલાહકાર સમિતિનું પુનર્ગઠન કરેલું છે? તો સરસ્વતી નદી છે એના અધ્યયન માટે છે એક સલાહકાર સમિતિનું ગઠન કરેલું છે કેન્દ્ર સરકારે. તાજેતરમાં કયા દેશે અફઘાન શાંતિ બેઠકની અધ્યક્ષતા કરી છે? મોસ્ટલી આ પ્રશ્ન પૂછાશે એટલે એક ઓપ્શન અફઘાનિસ્તાન પણ આપશે. ઓકે, અફઘાન શાંતિ બેઠક એની અધ્યક્ષતા કોણે કરી? તો એક ઓપ્શન અફઘાનિસ્તાન હશે અને પહેલો જ રાખશે, બધા એ જ લખશે. પણ ધ્યાન રાખજો, આ બેઠકની અધ્યક્ષતા કરેલી છે રશિયાએ. કોણે કરેલી છે? રશિયાએ, બરાબર. ઘણા મગજ દોડાવે એવું કે ભાઈ અફઘાનિસ્તાન ઉપરથી નામ છે તો આની બેઠકની અધ્યક્ષતા અફઘાનિસ્તાને જ કરી હશે, પણ એવું નથી, રશિયાએ કરી છે. તાજેતરમાં CRPFએ 19 માર્ચ 2021ના રોજ પોતાનો કેટલામો સ્થાપના દિવસ એની ઉજવણી કરેલી? તો CRPFનો 82મો સ્થાપના દિવસ હતો 19 માર્ચના રોજ. તો આન્સર આવશે 82. ત્યારબાદ ક્વેશ્ચન છે, તાજેતરમાં ભારતના કયા IIT દ્વારા છે એનર્જી સ્વરાજ બસનું નિર્માણ કરવામાં આવેલું? તો હાલમાં જ IIT બોમ્બે દ્વારા છે એનર્જી સ્વરાજ બસ છે એનું નિર્માણ કરવામાં આવેલું IIT બોમ્બે દ્વારા. વિશ્વ દેડકા દિવસની ઉજવણી 20 માર્ચે કરવામાં આવી, તો એમાંથી સૌ પ્રથમ વખત આ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? વિશ્વ દેડકા દિવસ 20 માર્ચે ઉજવાય છે, તો સૌથી પહેલી વખત ઉજવાયો છે 2009માં. ખાસ યાદ રાખજો, 20 માર્ચે આપણે 5 અગત્યના દિવસો જોયા હતા અને આમાં છઠ્ઠો એડ કરી દેજો. તો 20 માર્કે બહુ અગત્યના દિવસો છે. ત્યારબાદ વિશ્વ કઠપુતળી દિવસ એ ક્યારે ઉજવેલો? એ ઉજવેલો 21 માર્ચે. તો 21 માર્ચે પણ આપણે ઘણા બધા દિવસો જોયા, બરાબર. તો આ બધાની અંદર છે એડ કરતા જજો, સાથે સાથે હમણાં માર્ચ મહિનાના દિવસો રિવિઝન કરાવેલા હતા નોટ્સ, તો તમે કદાચ બનાવતા હોય તો એમાં એડ કરી દેજો. બાકી જે વીકલી મેગેઝિન આવશે એપ્રિલના પહેલા વીકની, એમાં હું આ બધું એડ કરી દઈશ.
चलो फटाफट आजना पांच क्वेश्चन ना आंसर जो ये तो एमा पहलो क्वेश्चन हो तो के राजेश वैष्णव कया देश में भारत ना नव राजदूत बनेला तो मोरक्को में बनेला विश्व चकली दिवस छे नो विषय है तो आई लव स्पेरो क्यारे उजवाय तो याद छे ने पाछो भूली ना जाता તાજેતરમાં રામસ્વરૂપ શર્માનું રાષ્ટ્રમંત્રી નિધન થયેલું લોકસભાના સાંસદ હતા હિમાચલ પ્રદેશમાંથી આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં ઇટાલીએ જોડાવા માટે કરાર કરેલા અને આંતરરાષ્ટ્રીય નવરૂઝ દિવસ છે એ ઉજવાય ક્યારે 21 માર્ચે બસ તો આટલું રાખીએ આજના વિડીયોમાં જતાં પહેલાં આપને જણાવું કે આપણી એક ઈ બુક છે જે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી ઈ બુક પાર્ટ 2ની લિંકમાંથી એક્સેસ કરી શકશો જુલાઈથી ડિસેમ્બર સુધીના કરંટ અફેર છે આ ઈ બુકની અંદર કવર કરેલા છે 59 રૂપીઝ પ્રાઇસ છે તો ઓર્ડર કરવી હોય તો કરી શકો છો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર નવા કરંટ અફેર સાથે ત્યાં સુધી રજા લઈએ આવજો બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી